અક્ષર એજ્યુકેશન ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 7 યમ ભૂમિતિ, જેની અંદર આપણે અભ્યાસ કરી રહ્યા છીએ સ્વાધ્યાય 7.1. એમાં આપણે જોઈશું આજે ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 3 આપણને આપ્યો છે કે બિંદુઓ 1.5, 2.3 અને -2.-11 એ સમરેખ છે તેમ પ્રસ્થાપિત કરો. ખરેખર અહીંયા પ્રસ્થાપિત કરો એટલે કે સાબિત કરો એવું થાય, પરંતુ અહીંયા શું હોવું જોઈએ છે કે કેમ તે ચકાસો. પ્રસ્થાપિત કરવાની જગ્યાએ શું શબ્દ હોવો જોઈએ, તો ચકાસો એવો શબ્દ હોવો જોઈએ. કારણ કે પ્રસ્થાપિત કરવાનો મતલબ એવો થાય કે સાબિત કરો, એટલે મતલબ કે ખરેખર એ સમરેખ હોવાના જ છે, પરંતુ અહીંયા આપણે આગળથી કહી શકતા નથી કે સમરેખ હશે કે કેમ. બરાબર, એટલે ખરેખર પ્રશ્ન એવો પૂછાવો કે આપેલા બિંદુઓ સમરેખ છે કે નહીં તે ચકાસો. ઓકે, હવે બિંદુઓ સમરેખ છે એવું ક્યારે કહી શકાય? તો આપેલા બિંદુઓ સમરેખ એનો મતલબ થયો કે એક જ રેખામાં આવેલા. તો ત્રણ બિંદુઓ જો એક જ રેખામાં આવેલા હોય, કયા કયા બિંદુઓ કયા છે આપણે જાણતા નથી. ધારી લઈએ, ધારો કે એ 1.5 છે, બી 2.3 અને આ સી -2.-11. આ ત્રણ બિંદુઓ ધારો કે આપણી પાસે છે, એ બી અને સી નામ આપી દે. હવે એ બી અને સી સમરેખ છે એનો મતલબ એવો થાય કે એક જ રેખામાં આવેલા છે. જો સમરેખ હશે તો, સમરેખ નહીં હોય મતલબ એક રેખામાં આવેલા હશે નહીં. તો એ આપણે કેવી રીતે ખબર પડી શકે કે આ ત્રણ બિંદુઓ સમરેખ છે કે નહીં? તો ઘણાના મનમાં પ્રશ્ન આવે કે સર સિમ્પલ છે, ગ્રાફ દોરી દઈએ, ગ્રાફ ની અંદર ત્રણ બિંદુઓ દર્શાવી દઈએ અને એમાંથી પસાર થતી રેખા દોરીએ. જો એ રેખા આપણે ત્રણેય બિંદુઓ એક જ રેખા પર દેખાશે તો સમરેખ છે, નહીં તો સમરેખ નથી. પરંતુ આપણે અહીંયા ગ્રાફ પેપરનો ઉપયોગ કરવો નથી અને આપણે નક્કી કરવું છે કે સમરેખ છે કે કેમ. તો કેવી રીતે નક્કી કરી શકીએ? તો એના માટે જરૂર પડે અંતર સૂત્રની. અંતર સૂત્રની મદદથી પણ આપેલા ત્રણ બિંદુઓ સમરેખ છે કે નહીં તે આપણે નક્કી કરી શકીએ. બરાબર, સમરેખ હશે તો એ એક જ રેખા ઉપર આવેલા હશે. ધારો કે એ બી અને સી આ રીતે એક જ રેખા ઉપર આવેલા હોય તો સમરેખ હોય. પરંતુ એવું પણ નક્કી નથી કે વચ્ચે બી જ હોય, એ અને બી અહીંયા હોય, વચ્ચે સી હોય શકે, અથવા બી અને સી અહીંયા હોય શકે, વચ્ચે એ હોય શકે, કોઈ પણ શક્યતા છે. પરંતુ દરેક કિસ્સાની અંદર જો સમરેખ છે તો શું થાય? તો કે એના માટેની એક શરત ચોક્કસ છે કે કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનું અંતર બાકીના બે બિંદુઓ વચ્ચેનું અંતર અને પહેલું અને છેલ્લે જે બિંદુઓ હશે એ બે બિંદુઓ વચ્ચેનું અંતર, એટલે કે AB અને BC નો તમે સરવાળો કરો તો કોના જેટલો થાય? તો કે AC જેટલો થાય. જો આ કન્ડિશન હશે તો સમરેખ હશે તો શું થવું જોઈએ? તો કે AB વત્તા BC બરાબર AC થવું જોઈએ. ક્યારે? તો કે B વચ્ચે હોય તો. ધારો કે બિંદુ A વચ્ચે છે, B અને C સાઈડ ઉપર છે, વચ્ચે A બિંદુ છે, તો શું થવું જોઈએ? તો કે AB નો અને AC નો સરવાળો કોના જેટલો થવો જોઈએ? તો કે BC જેટલો થવો જોઈએ. એવું પણ બની શકે કે બિંદુ સી વચ્ચે હોય શકે, એટલે કે એ અને બી અહીંયા હોય વચ્ચે, એટલે ગમે ત્યાં સી અહીંયા હોય ધારો કે. બરાબર, તો એસી અને બીસી નો સરવાળો કોના જેટલો થાય? તો કે એબી જેટલો થાય, એટલે કે એસી વત્તા બીસી બરાબર એબી થાય. તો આ કન્ડિશન છે આપણી પાસે કે આપેલા બિંદુઓ સમરેખ છે કે નહીં તે આપણે આ શરતને આધારે નક્કી કરી શકીએ કે કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનું અંતર મેળવી લેવાનું, એટલે કે ત્રણે ત્રણ મેળવી લેવાના, એ બી બી સી અને એસ ત્રણે ત્રણ અંતર મેળવી લેશું, એમાંથી કોઈ પણ બે નો સરવાળો ત્રીજા જેટલો થઈ જાય તો સમરેખ છે, જો ત્રીજા જેટલો ન થાય તો એ સમરેખ નથી, એવું આપણે નક્કી કરી શકીએ. બરાબર, મતલબ અંતર સૂત્રની મદદથી પણ આપણે ગ્રાફના બિંદુઓને દર્શાવ્યા વગર આપેલા બિંદુઓ સમરેખ છે કે નહીં તે નક્કી કરી શકીએ છીએ. ચાલો તો શરૂઆત કરીએ એબી થી. બે બિંદુઓ વચ્ચેનું અંતર મેળવવાનું સૂત્ર આપણે એકવાર લખીએ. AB સ્ક્વેર બરાબર શું સૂત્ર છે? તો કે x1 - x2² y1 - y2² આ બે બિંદુઓ વચ્ચેનું અંતર મેળવવા માટેનું સૂત્ર છે. તો આપણે બિંદુ A અને B માટે વાત કરીએ તો x1 y1 x2 y2. x1 એટલે 1 માઇનસ x2 એટલે 2² y1 5 અને y2 3² એક માંથી બે જાય તો 1 1 નો વર્ગ 1, 5 માંથી 3 જાય તો 2 2 નો વર્ગ 4, 4 ને 1 થશે 5. કોના બરાબર? AB² બરાબર 5.
આપણે તો જોઈએ AB તો માટે AB બરાબર કેટલા થાય વર્ગમૂળ 5 5 નું વર્ગમૂળ કેટલું આપણે જાણતા નથી તો ચાર નું વર્ગમૂળ 2 હોય છે તો 5 નું 2 પોઈન્ટ સમથિંગ હશે એટલે આશરે આપણે 5 નું વર્ગમૂળ લખી 2.24 જેટલું થાય બરાબર તો આમ AB નું માપ એટલે કે બિંદુ A અને B વચ્ચેનું અંતર 2.24 જેટલું છે આશરે બરાબર એવી જ રીતે આપણે હવે કામ કરીએ B અને C વચ્ચેનું અંતર મેળવીએ જેને આપણે BC સ્ક્વેર વડે દર્શાવીએ તો હવે સૂત્ર વાપરવાની જરૂર નથી એકવાર ઉપર સૂત્ર લખ્યું છે તો સેમ સૂત્ર x1 x2 આખાનો વર્ગ વત્તા y1 y2 આખાનો વર્ગ તો હવે B અને C માટે એટલે આ x1 y1 થઈ જાય આ x2 y2 થઈ જશે ને સદુપમાં ખાસ ધ્યાન રાખીએ x1 એટલે 2 માઇનસ x2 એટલે -2 તો માઇનસ માઇનસ થઈ જાય +2 આખાનો વર્ગ વત્તા y1 એટલે 3 માઇનસ y2 એટલે -11 એમાં થઈ તો માઇનસ માઇનસ પ્લસ આખાનો વર્ગ અહીંયા થશે 2 ને 2 4 4 નો વર્ગ 16 3 ને 11 ને 3 14 તો 14 નો વર્ગ થશે 196 સરવાળો કરો 196 અને 16 નો સરવાળો એટલે 6 ને 6 12 નો બગડો વધીએ 9 ને 10 ને 11 નો એકડો વધીએ 1 ને 1 2 એટલે 212 આ BC સ્ક્વેર બરાબર 212 મતલબ કે BC બરાબર વર્ગમૂળમાં 212 તો 212 નો વર્ગમૂળ પણ આપણે જોઈએ આશરે તો આશરે આપણને મળશે 14.56 તો આ થઈ ગયું BC સ્ક્વેર બરાબર 14.56 અને એવી જ રીતે ત્રીજું મેળવીએ AC સ્ક્વેર એટલે કે એના ઉપરથી AC મેળવીએ તો x1 - x2 છે 1 - -2 એટલે +2 આખાનો વર્ગ વત્તા y1 y2 x1 x2 y1 y2 તો y1 5 માઇનસ y2 -11 તો માઇનસ માઇનસ પ્લસ આખાનો વર્ગ 2 ને 1 3 3 નો વર્ગ 9 11 ને 5 11 ને 5 થશે 16 તો 16 નો વર્ગ કરો તો 16 નો વર્ગ થાય 256 16 નો વર્ગ કેટલો થાય 256 સરવાળો કરો 9 ને 6 15 નો 5 નો વધી 1 5 ને 1 6 265 AC સ્ક્વેર બરાબર 265 તો AC બરાબર વર્ગમૂળમાં 265 બરાબર તો સેમ વસ્તુ 265 નો વર્ગમૂળ કાઢો તો આપણને આશરે મળશે 16.28 બરાબર હવે શું કરવાનું કોઈ પણ બે બાજુના માપનો સરવાળો કરવાનો ત્રીજી બાજુના માપ જેટલો થાય છે કે નહીં તે ચકાસે તો પેલા AB અને BC નો સરવાળો કરીએ કારણ કે નાના બે હોય એનો સરવાળો કરે મોટા જેટલો થાય છે કે નહીં એ આપણે સરળતાથી ચકાસી શકીએ તો નાના બે 2.24 અને 14.56 છે જે 16.28 કરતા નાના છે એટલે આપણે સમજી શકીએ કે નાના બે અંતર હોય એનો સરવાળો કરીએ જો એ મોટા અંતર જેટલો થઈ જાય તો એ બિંદુઓ કેવા છે સમરેખ છે એવું આપણે કહી શકીએ તો જોઈએ અહીં AB વત્તા BC બરાબર AB નું માપ આપણી પાસે આવ્યું છે 2.24 ને વત્તા BC નું માપ આપણી પાસે આવ્યું છે 14.56 તો 2.24 અને 24 અને 14.56 નો સરવાળો કરો તો 56 ને 4 60 ને 20 80 પોઈન્ટ 14 ને 2 16 કેટલા આવે છે 16.80 પરંતુ 80 નું માપ તો કેટલું છે 16.28 છે અને ડઝ નોટ ઇક્વલ ટુ 16.28 એટલે કે ડઝ નોટ ઇક્વલ ટુ AC માટે આપણે કહી શકીએ કે AB વત્તા BC ડઝ નોટ ઇક્વલ ટુ AC હવે જો નાના બે નો સરવાળો મોટા જેટલો ન થતો હોય તો બાકીના બીજા કોઈ પણ બે નો સરવાળો ત્રીજા જેવો થવાનો નથી કારણ કે આ એક જ મોટું છે એમાં કોઈ પણ સંખ્યા ઉમેરો તો ઓર મોટી થાય બાકીની બે સંખ્યા તો નાની છે એટલે ચેક કરવાનો કોઈ મતલબ નથી માટે આપણે કહી શકીએ કે આપેલ બિંદુઓ જો AB વત્તા BC બરાબર AC થઈ ગયું હોય અથવા તો આ ત્રણ માંથી બીજા કોઈ પણ એક ઓપ્શન માં આપણને જવાબ મળતો હોય ટૂંકમાં યાદ રાખવાનું નાના બે નો સરવાળો મોટા જેટલો થાય તો સમરેખ છે નહીતર સમરેખ નથી એટલે અહીંયા આપેલા ત્રણ બિંદુઓ એ સમરેખ બિંદુઓ કહેવાશે નહીં કારણ કે કોઈ પણ બે નો સરવાળો ત્રીજા જેટલો થતો નથી ઓકે તો આ રીતે આપેલા બિંદુઓ સમરેખ છે કે નહીં આપણે ચકાસી શકીએ ત્યારબાદ જો ક્વેશ્ચન નંબર 4 જો અહીંયા લખ્યું છે ચકાસો કે એટલે આપણે ચેક કરવાનું છે કે બિંદુ 5, -2 6, 4 અને 7, -2
એ સમદ્વિ બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે કે નહીં. તો સેમ વસ્તુ સિમ્પલ વસ્તુ છે, અહીંયા આપણને શું પૂછ્યું છે, ચકાસવાનું કીધું છે. ચકાસો મતલબ સમદ્વિ બાજુ ત્રિકોણના શિરોબિંદુ હોય પણ અને ન પણ હોય, એટલે જ આપણે અહીંયા પ્રશ્ન કર્યો કે હોય પણ શકે અને ના પણ હોય. સાબિત કરો કે અથવા દર્શાવો કે એવું કે અથવા પ્રસ્થાપિત કરો એવું કે, મતલબ એ આપણે બતાવવાનું છે કે ખરેખર સમરેખ બિંદુઓ હશે, પરંતુ આ કિસ્સામાં એ સમરેખ થતા નથી. બરાબર, એટલે અહીંયા રકમમાં પ્રસ્થાપિત કરવાનું જોઈએ શું હોવું જોઈએ છે કે કેમ કે ચકાસો. સેમ જે આમાં પૂછ્યો છે, ચકાસો કે 5, -2, 6, -4, 7, -2 એ સમદ્વિ બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે કે કેમ. ધારી લઈએ, ધારો કે બિંદુ A 5, -2, B 6, 4 અને C 7, -2 એ ત્રિકોણ ABC ના શું છે, તો કે શિરોબિંદુઓ છે. જો AB અને C ત્રિકોણ ABC ના શિરોબિંદુઓ હોય, આપણે શું ચકાસવાનું છે, સમદ્વિ બાજુ ત્રિકોણ છે કે નહીં. તો આપણે જાણીએ છીએ સમદ્વિ બાજુ ત્રિકોણ કોને કહેવાય, તો જેવું નામ વર્તુળ કે જેની બે બાજુઓના માપ સરખા હોય એવા ત્રિકોણને સમદ્વિ બાજુ ત્રિકોણ કહેવાય. તો આ બિંદુઓ સમદ્વિ બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે કે નહીં એ કેમ ખબર પડશે, તો કે સેમ વસ્તુ આમાં પણ આપણે મેળવીશું AB BC અને AC. જો AB BC અને AC આ ત્રણ અંતરમાંથી કોઈ પણ બે અંતર જો આપણને સરખા મળી જાય તો આપણે કહી શકીએ કે ત્રિકોણની બે બાજુઓના માપ સરખા છે. અને જે ત્રિકોણની બે બાજુઓના માપ સરખા હોય ત્રિકોણ કેવો કહેવાય, તો કે સમદ્વિ બાજુ ત્રિકોણ કહેવાય. અને જો ત્રિકોણ સમદ્વિ બાજુ હોય તો એના શિરોબિંદુઓ જે છે એ કોના કહેવાય, સમદ્વિ બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે એવું આપણે કહી શકીએ. તો મતલબ અહીંયા પણ કોનો ઉપયોગ કરવાનો છે, આપણે અંતર સૂત્રનો જ ઉપયોગ કરવાનો છે. અંતર સૂત્રની મદદથી આપણે AB BC અને AC મેળવીએ. બરાબર, તો સૌથી પહેલું કામ લખીએ AB સ્ક્વેર બરાબર x1 - x2 આખા નો વર્ગ વત્તા y1 - y2 આખા નો વર્ગ. સૂત્ર યાદ રાખીશું આપણે, તો A અને B માટે x1 x2 y1 y2, તો 5 - 6 આખા નો વર્ગ વત્તા -2 - 4 આખા નો વર્ગ. 5 માંથી 6 જાય તો 1 નો વર્ગ 1, -2 + 4 - 6 - 6 નો વર્ગ 36, 36 ને 1 થાય 37. આ એવું AB સ્ક્વેર બરાબર 37 આપણે જોઈએ માત્ર AB, તો AB બરાબર થશે વર્ગમૂળ 37. હવે અહીંયા તો બાજુના માપ સરખા આવે છે કે અમે ચકાસવાનું છે, અહીંયા સરવાળો કરવાનો હતો એટલે આપણે પોઈન્ટમાં જરૂર પડી, અહીંયા સરવાળો નથી કરવાનો એટલે પોઈન્ટમાં જરૂર નથી, એટલે અહીંયા વર્ગમૂળ 37 ની કિંમત મેળવવાની જરૂર નથી. એવી જ રીતે BC મળે હવે, તો BC સ્ક્વેર બરાબર B અને C માટે x1 x2 y1 y2, 6 - 7 આખા નો વર્ગ વત્તા 4 - એટલે +2 આખા નો વર્ગ. 6 માંથી 7 જાય તો -1, 1 નો વર્ગ 1, 4 ને 2 6, 6 નો વર્ગ 36, 36 ને 1 37, તો BC સ્ક્વેર બરાબર 37, તો BC બરાબર વર્ગમૂળ માં 37. બરાબર, તો આ માપ મળી ગયો આપણને BC નું. એવી જ રીતે AC ને હવે AC સ્ક્વેર બરાબર A અને C માટે 5 - 7 આખા નો વર્ગ વત્તા -2 - +2 આખા નો વર્ગ. 5 + 7 = 2, 2 - 4, 4 AC² = 4 - 4 AC = √2 આપણને AB બરાબર BC અને AC તો અલગ જ છે, તો અહીં આપણે કહી શકીએ AB બરાબર BC મળે છે. માટે ત્રિકોણ ABC કેવો છે, સમદ્વિ બાજુ ત્રિકોણ છે. અને સમદ્વિ બાજુ છે માટે આપેલ બિંદુઓ સમદ્વિ બાજુ ત્રિકોણના શિરો બિંદુઓ છે એવું આપણે કહી શકીએ. બરાબર, જો કોઈ પણ બે બાજુના માપ સરખા ન આવ્યા હોય તો આપણે કહી શકીએ કે આપેલા બિંદુઓ એ સમદ્વિ બાજુ ત્રિકોણના શિરો બિંદુઓ નથી. બરાબર, તણે તણ સરખા આવી ગયા હોય તો આપણે કહી શકીએ કે આપેલ બિંદુઓ એ સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. બરાબર, પરંતુ
અહીંયા બે બાજુનો માપ સરખા હોય છે, ત્રીજી બાજુનો માપ જુદો છે, એટલે કેવા હશે તો કે સમદ્વિ બાજુ ત્રિકોણના શિરોબિંદુ છે એવો આપણે કહી શકીએ. ત્યારબાદ જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 5. અહીં રકમમાં આપણને એક ગ્રાફ આપેલો છે, એ ગ્રાફ આપણે ધ્યાનથી જોઈએ તો એમાં લખ્યું છે કે એક વર્ગખંડમાં ચાર મિત્રો આકૃતિ 7.8 માં દર્શાવ્યા મુજબના જે બિંદુઓ છે એ બિંદુઓ A, B, C અને D દ્વારા દર્શાવેલ સ્થાન પર બેઠા છે. ચંપા અને ચમેલી વર્ગમાં આવી અને થોડી મિનિટોના અવલોકન બાદ ચંપાએ ચમેલીને પૂછ્યું કે શું તું માને છે કે એબીસીડી ચોરસ છે? શું તું માને છે કે એબીસીડી ચોરસ છે? ચમેલી અસહમત થાય છે. ચંપાએ એવું કીધું ચમેલીને કે આ જે બિંદુઓ છે એબીસીડી જે ચાર સ્થાન પર વિદ્યાર્થીઓ બેઠા છે, ચારે બિંદુઓને જોડો તો ચોરસ બને છે. તો જે ચમેલી છે એ અસહમત થાય છે. તો અંતર સૂત્રનો ઉપયોગ કરી કોણ સાચું છે તે આપણે શોધવાનું છે. તો અહીંયા જે ચાર વિદ્યાર્થીઓ ચાર અલગ અલગ સ્થાન પર બેઠા છે તેમના બિંદુઓ એ બી સી અને ડી વડે દર્શાવેલા છે, તો એના ઉપરથી આપણે બિંદુઓના યામ નક્કી કરીએ. તો એ સ્થાન પર બેઠેલ જે વિદ્યાર્થી છે એના માટે તમે જુઓ તો એક્સ અક્ષ પર જુઓ તો 3 અને વાય અક્ષ પર જુઓ તો 4, એટલે એના જે બિંદુનું સ્થાન છે એ આપણે 3.4 વડે દર્શાવી શકીએ. એ પર બેઠેલ વિદ્યાર્થીનું સ્થાન આપણે 3.4 વડે દર્શાવી શકીએ. એવી જ રીતે બી પર બેઠેલ વિદ્યાર્થીનું સ્થાન ધ્યાનથી ગ્રાફ જુઓ તો એનો એક્સ યામ 6 અને વાય યામ 7 બનશે, એટલે એનું સ્થાન આપણે 6.7 વડે દર્શાવી શકીએ. અને એવી જ રીતે સી પર બેઠેલ વિદ્યાર્થીનું સ્થાન જુઓ તો બિંદુ સી પર જે વિદ્યાર્થી બેઠેલ છે એનું સ્થાન આપણે એક્સ યામ 9 અને વાય યામ 4 એટલે કે 9.4 વડે દર્શાવી શકીએ. અને એવી જ રીતે ડી પર બેઠેલ વિદ્યાર્થીનું સ્થાન આપણે એક્સ યામ 6 અને વાય યામ 1 એટલે કે 6.1 વડે દર્શાવી શકીએ છે. હવે આપણે નક્કી કરવાનું છે કે આ એ બી સી ડી વડે બનતો જે ચતુષ્કોણ એ બી સી ડી બને છે એબીસીડી ચતુષ્કોણ ચોરસ છે કે કેમ. તો આપણને ખબર છે કે આપેલો ચતુષ્કોણ ચોરસ છે એવું આપણે ક્યારે કહી શકીએ? તો કે જો એની ચારે બાજુના માપ સરખા હોય. તો માત્ર ચારે બાજુના માપ સરખા હોય એટલું પૂરતું નથી. ચારે બાજુના માપ સરખા હોવાની સાથે સાથે એના વિકર્ણોના માપ પણ સરખા હોવા જરૂરી છે, અથવા એના દરેક ખૂણા કાટખૂણા હોવા જરૂરી છે. પરંતુ આપણે એક ખૂણામાં નહીં પડીએ તો આપણે અહીંયા કોનો ઉપયોગ કરવાનો છે? અંતર સૂત્રનો, એટલે ચારે ચાર બાજુના માપ મેળવીશું સાથે સાથે બે વિકર્ણના માપ મેળવીશું. જો ચારે બાજુ સરખી અને બે વિકર્ણ સરખા તો એ ચોરસ છે, મતલબ ચંપા સાચી અને ચમેલી ખોટી. ચાલો તો સૌથી પહેલા એબી સ્ક્વેર બરાબર એક્સ વન માઇનસ એક્સ ટુ મુજબ 3-6 આખા નો વર્ગ વત્તા વાય વન માઇનસ વાય ટુ એટલે 4-7 આખા નો વર્ગ. 3 માંથી 6 જાય તો 3, 3 નો વર્ગ 9, 4 માંથી 7 જાય તો 3, 3 નો વર્ગ 9, 9 ને 9 18. AB સ્ક્વેર બરાબર 18 છે તો AB બરાબર 9 નું 18, 9 નું વર્ગમૂળ 3 અને 2 નું 9 નીકળે એટલે AB બરાબર 3 વર્ગમૂળ 2. બરાબર ન સમજ પડે તો એવું લાગે તો નામ એવો ચતુષ્કોણ બાજુમાં દોરી રાખો એટલે ખબર પડે આપણે કઈ કઈ બાજુના માપ મેળવવા. AB મળી ગયું, હવે કોનો ઉપયોગ કરીએ? BC માટે. તો BC સ્ક્વેર બરાબર B અને C માટે 6-9 આખાનો વર્ગ વત્તા 7-4 આખાનો વર્ગ. 6માંથી 9 જાય તો 3, 3 નો વર્ગ 9, 7માં 4 જાય 3, 3 નો વર્ગ 9, 9 ને 9 18. તો BC બરાબર કોણ 3 વર્ગમૂળ 2. બે બાજુ મળી ગઈ. એવી જ રીતે હવે ત્રીજી બાજુ AB મળી ગઈ, BC મળી ગઈ, હવે CD. તો CD સ્ક્વેર બરાબર C અને D માટે 9-6 આખા નો વર્ગ વત્તા 4-1 આખા નો વર્ગ. તો 9 માંથી 6 જાય 3, 3 નો વર્ગ 9, 4 માંથી 1 જાય 3, 3 નો વર્ગ 9, 9 9 18. તો CD સ્ક્વેર બરાબર 18 હોય તો મને CD બરાબર પણ 9 2 18, 9 2 વર્ગ મૂળ 3, 2 નું ના નીકળે એટલે વર્ગ મૂળ 2. હવે AD નો ઉપયોગ કરવાનો છે તો AD સ્ક્વેર એ અને D માટે 3-6 આખા નો વર્ગ વત્તા 4-1 આખા નો વર્ગ. 3 માંથી 6 જાય તો 3, 3 નો વર્ગ 9, 4 માંથી 1 જાય તો 3 નો વર્ગ 9, 9 9 18. તો AD બરાબર પણ 3 વર્ગ મૂળ 2, AD સ્ક્વેર બરાબર 18.
ઓકે એટલે આપણે જોયું કે ab² મેળવો bc² પરથી bc મેળવો cd² પરથી cd મેળવો ad² પરથી ad મેળવો ચારે ચાર બાજુના વાક્યમાં આવ્યા સરખા આવ્યા હવે બે વિકર્ણ બાકી રહ્યા તો વિકર્ણ એટલે હું ac અને pd એના સાથે ac મેળવ્યા ac² બરાબર a અને c માટે 3 માઈનસ 9 આખા નો વર્ગ વત્તા 4 માઈનસ 4 આખા નો વર્ગ छत्तीस तो आ bd² बराबर 36 છે તો માટે bd બરાબર 6 તો આપણો જે ટાર્ગેટ હતો કે ચાર બાજુના માપ સરખા હોવા જોઈએ અને સાથે સાથે એના વિકર્ણ વિકર્ણ એટલે ac અને bd એ વિકર્ણના માપ પણ સરખા હોવા જોઈએ તો એ આપણને અહીંયા મળી જાય છે એટલે આપણે અહીં લખી શકીએ કે અહીં શું લખી શકીએ અહીં તો કે અહીં ab બરાબર bc બરાબર cd બરાબર ad તથા AC बराबर BD થાય છે માટે આપેલ ચતુષ્કોણ કેવો છે તો કે ચોરસ છે અને ચોરસ છે માટે કોણ સાચું છે માટે ચંપા કેવી છે તો કે સાચી છે તો આ રીતે આપેલ બિંદુઓ ચોરસના શિરોબિંદુઓ છે ત્રિકોણના શિરોબિંદુઓ છે કે કઈ રીતનું છે એ આપણે અંતર સૂત્રની મદદથી સરળતાથી નક્કી કરી શકીએ છે ઓકે ચલો ત્યારબાદ જોઈએ ક્વેશ્ચન નંબર 6 નીચે દર્શાવેલ બિંદુઓથી જો ચતુષ્કોણ રચાતો હોય તો તેનો પ્રકાર જણાવો ચાર બિંદુઓ આપેલા છે ધારી લઈએ કે ચતુષ્કોણ ABCD ના ચાર બિંદુઓ A B C અને D છે બરાબર આગળ આપણે જોયું કે ચોરસના શિરોબિંદુઓ છે તો શું જોયું તો કે ચારે બાજુના માપ અને બે વિકર્ણના માપ સરખા હોય તો આપણે કહી શકીએ બે ચોરસ છે ખાલી ચાર બાજુ સરખી હોય તો આયા જે શિરોબિંદુ આવ્યા છે ટૂંકમાં એને આપણે ધારી લઈએ ધારો કે a -1 -2 b 1,0 અને c -1,2 અને d -3,0 છે તો એના આધારે આપણે ab² bc² ac² cd² ને ad² જે મેળવા એ ફરીથી મેળવે બરાબર એવું લાગે તો સાઈડમાં ચતુષ્કોણ દોરી રાખવાનો એટલે ખ્યાલ આવે કે આપણે ab bc cd ad ac અને bd આટલી વસ્તુ મેળવવાની છે તો ab² થી આપણે શરૂઆત કરીએ તો x1 - x2 આખા નો વર્ગ વત્તા y1 - y2 આખા નો વર્ગ આ સૂત્ર આપણે જાણીએ છીએ એ મુજબ કિંમત મૂકીએ માઇનસ વન માઇનસ પાછો માઇનસ વન અને માઇનસ ટુ માઇનસ ઝીરો આનો વર્ગ માઇનસ માઇનસ પ્લસ બે નો વર્ગ ચાર બે નો વર્ગ ચાર ચાર ને ચાર આઠ એબી સ્ક્વેર બરાબર આઠ તો એબી બરાબર ચાર દુ આઠ ચાર નું વર્ગમૂળ બે એટલે કેટલા થાય બે વર્ગમૂળ બે આમ આપણે એબી નું જે માપ મળે છે એ એબી બરાબર કેટલા મળે છે તો કે બે વર્ગમૂળ બે એવી જ રીતે હવે બીસી મેળવે તો bc² બરાબર ડાયરેક્ટ આવું લખીએ સૂત્રની જરૂર નથી 1 માઇનસ માઇનસ 1 એટલે પ્લસ 1 આખા નો વર્ગ વત્તા 0 માઇનસ 2 આખા નો વર્ગ તો સેમ વસ્તુ 1 ને 1 2 2 નો વર્ગ 4 0 માઇનસ 2 એટલે માઇનસ 2 વર્ગ 4 4 ને 4 8 તો bc² બરાબર 8 છે તો માટે bc બરાબર કેટલા થશે સેમ 2 વર્ગમૂળ 2 થશે બરાબર તો ab² bc² હવે કોનો વારો AC ની પહેલા CD CD² મેળવીએ તો CD² C અને D માટે -1 -3 એટલે +3 આખા નો વર્ગ વત્તા 2 -0 આખા નો વર્ગ તો 3 માંથી 1 જાય તો 3 માંથી 1 જાય તો 2 2 નો વર્ગ 4 2 નો વર્ગ 4 4 ને 4 8 તો CD² બરાબર 8 થશે CD બરાબર 2 વર્ગમૂળ 2 AB BC CD હવે કોનો વારો AD નો
બરાબર. તો આપણે જોઈ શકીએ છીએ કે AB² BC² CD²
तो आपने मिलो एबी बराबर बे वर्गमूल मध्य, बीसी बराबर खाली वर्गमूल तेर, सीडी बराबर पांच वर्गमूल बे, एडी बराबर वर्गमूल पंचासी। हवे बाकी रहे छे एसी अने बीडी बराबर, तो साथे साथे एसी अने बीडी पण मेळवी लईए। અહીંયા આપણે જોઈ શકીએ છીએ કોઈ સમાન મળતું નથી, તો શું ખરેખર આ ચતુષ્કોણ છે કે નહીં એ પણ આપણે નક્કી કરવું રહ્યું। એટલે એસી સ્ક્વેર મેળવે, તો એ અને સી માટે આપણે વાત કરીએ તો માઇનસ ત્રણ માઇનસ ઝીરો આખા નો વર્ગ વત્તા પાંચ માઇનસ ત્રણ આખા નો વર્ગ, માઇનસ ત્રણ નો વર્ગ નવ, ત્રણ માંથી બે જાય તો ત્રણ, પાંચ માંથી ત્રણ જાય તો બે, બે નો વર્ગ ચાર, એટલે નવ ને ચાર તેર। તો આમ જોઈએ તો એસી બરાબર મળે છે વર્ગમૂળમાં તેર, એસી વર્ગમૂળમાં પંચ્યાસી, એસી વર્ગમૂળ તેર, અને એવી જ રીતે હવે બીડી સ્ક્વેર મેળવી લઈએ સાથે સાથે। તો બીડી સ્ક્વેર બરાબર ત્રણ માઇનસ માઇનસ એટલે પ્લસ વન આખા નો વર્ગ, અને વન માઇનસ માઇનસ ચાર એટલે પ્લસ ચાર આખા નો વર્ગ, ત્રણ ને એક ચાર, ચાર નો વર્ગ સો, ચાર ને પાંચ, પાંચ નો વર્ગ પચીસ, છ ને પાંચ અગિયાર નો એકડો વધી એટલે એકતાલીસ। તો આમ બીડી બરાબર આપણને મળે છે વર્ગમૂળ એકતાલીસ, અહીંયા કઈ સમાન થતું નથી। તો શું આ ચતુષ્કોણ છે કે નહીં અથવા કયા પ્રકારનો છે એવું આપણે કઈ કહી શકતા નથી, પરંતુ ધ્યાનથી જુઓ તો તમને બીસી અને એસી એના માપ સરખા છે, અને એ બે નો સરવાળો કરો તો કોના જેટલો થાય છે, એબી જેટલો। એટલે કે આપણે એવું કહી શકીએ કે અહીં એસી વત્તા બીસી બરાબર વર્ગમૂળ તેર વત્તા વર્ગમૂળ તેર બરાબર બે વાર વર્ગમૂળ તેર ને બરાબર એબી। એનો મતલબ એવો થયો કે એસી વત્તા બીસી બરાબર એબી છે। તો હમણાં જ આપણે વાત કરી કે જો એસી વત્તા બીસી બરાબર એબી થાય એનો મતલબ શું, કે માટે એ બી અને સી કેવા બિંદુઓ છે, તો કે સમરેખ બિંદુઓ છે। માટે બિંદુ એ બી અને સી સમરેખ છે, સમરેખ છે। કયું બિંદુ વચ્ચે હશે, તો કે એબી બરાબર છે એટલે એબી છેડે હશે, તો વચ્ચે બિંદુ કયું હશે, સી હશે, માટે એ ડેશ સી ડેશ બી છે। હવે આપણે જાણીએ છીએ કે જો ત્રણ બિંદુ એક જ રેખામાં આવેલા હોય તો એ ચતુષ્કોણ બનાવે નહીં, માટે આપેલ બિંદુઓ વડે કોઈ ચતુષ્કોણ બને નહીં। તો આ રીતે આપણે આપેલા બિંદુઓ કોઈ પણ ચાર બિંદુ આપેલા હોય બરાબર પરસ્પર અંતર મેળવી અને એમની વચ્ચેના સંબંધને આધારે એ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે કે કેમ એ સરળતાથી નક્કી કરી શકીએ છીએ। ઓકે।